નમસ્કાર, સુસ્વાગતમ. મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ એટલે કે મતદારોનું મંતવ્યમાં દર્શક મિત્રોનું હું સ્વાગત કરું છું. હું છું વસીમ મલેક. વડોદરા જિલ્લાની વાઘોડિયા મતવિસ્તારની વાઘોડિયા બેઠકની ઉપર અમે આવી ગયા છે જાણવા જનતાનું આ મંતવ્યો કે શું છે જનતાનો મૂડ. અહીંયાના જે સિનારીઓ છે વાઘોડિયા વિધાનસભાનો જે સિનારીઓ છે એ સૌપ્રથમ દર્શક મિત્રોને જણાવી દઈએ. અને એના માટે વાઘોડિયા વિસ્તારના અમારા સ્ટિંગર શ્રી હુસેનભાઈ મંસૂરીને હું બોલાવવા માંગીશ. હુસેનભાઈ, જણાવો કે અહીંયા કેટલા મત છે અને કઈ કઈ રીતે એનું ડિવાઇડેશન છે. વાઘોડિયા તાલુકામાં 2,19,000 કુલ મત છે. એમાં 50% ઓબીસી છે, 20% ST/SC છે અને 20% વસાવા અને 10% અન્ય મતદાર આવેલા છે. જી, તો 50% જેટલા ઓબીસી મતો છે જે નિર્ણાયક સાબિત થઈ શકે એમ છે. અહીંયાના ધારાસભ્ય વિશે ટૂંકમાં તમને માહિતી આપીએ તો મધુ શ્રીવાસ્તવ, જેઓ છેલ્લી 5 ટર્મથી અહીંયા ધારાસભ્ય તરીકે છે, પ્રથમવાર તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. ત્યારબાદ બેક ટુ બેક છેલ્લી ચાર ટર્મથી તેઓ ભાજપની અંદર ટિકિટ લઈને ભાજપના ઉમેદવાર તરીકે ઊભા રહીને બીજી ચાર વાર તેઓ ધારાસભ્ય રહ્યા. તો કુલ મિલાવીને વાત એ છે કે 5 વખતથી ધારાસભ્ય શ્રી મધુ શ્રીવાસ્તવ કંઈક ને કંઈક લોકપ્રિયતા દેખાય છે એમની. એ સિવાય પણ છતાં પણ જનતા કેટલી ખુશ છે કેટલી નાખુશ છે એ પણ જાણીશું અને આવનારી વિધાનસભા ચૂંટણીની અંદર જનતા શું એમનો અભિપ્રાય આપવા માંગે છે, શું એમના મંતવ્ય આપવા માંગે છે એ જાણવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ અમારી સાથે જોડાઈ ગયા છે, શું નામ આપનું? ચિમન. ચિમનભાઈ, બતાવો મધુભાઈનું કામ કેવું રહ્યું, આવનારા ધારાસભ્ય કેવા હોવા જોઈએ, તમારી સરકાર કેવી હોવી જોઈએ? અમારે એવું છે કે આ જે રૂલ પર છે ને, જે અમારા 150 પહેલાના છે, અમારે જન્મી નહીં છો તો અંબુડીરવાનો જન્મી છો સરપંચનો, તો આ પહેલાંની લારીઓ પાછળ ગોઠવી દીધી રહી. અમારે ખુલ્લી જગા જોઈએ, કોઈ બી નેતા આવે, કોંગ્રેસ આવે, ભાજપ આવે, અમારો કોઈ વિરોધ નહીં, તો અમારે ખુલ્લી જગા જોઈએ. નળ પાસે એ જે પાછળની લારીઓ ઊભી છે એ બધી હટી જવી જોઈએ. ચોક્કસ. બીજા એક મતદાર આપણી સાથે જોડાયા છે, શું નામ છે આપ? કંચનભાઈ ચુનલાલ ગરોડા. કંચનભાઈ, જણાવો તમારા ધારાસભ્ય કેવા હોવા જોઈએ, આવનારી ચૂંટણીમાં શું મંતવ્ય છે તમારું એક મતદાર તરીકેનું? હમણાં મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાની અંદર 25 વર્ષથી છે પણ 10 વર્ષથી કોઈ કામ કરતા નથી. આ ગટર યોજનાનું 22 કરોડનું કામ, તેમાંથી 10 કરોડનું કામ કર્યું નથી. ગટરો ઉભરાય છે, ગંદકી થઈ રહી છે વાઘોડિયાની અંદર, રોડની અંદર ખાડા પડી ગયા છે, દવાખાનાની અંદર સરકારી ડૉક્ટર પણ અહીં રહેતા નથી, છોકરાઓ માટે નિશાળમાં જવા માટે અડચણ પડે છે, રસ્તા ખુલ્લા કરવા જોઈએ, જે દબાણો છે તે હટાવવા જોઈએ, અને ગંદકી કરી રહે છે અને આવો કોઈ કામ કરતા નથી મધુ શ્રીવાસ્તવ. તો સારો માણસ જોઈએ, ધારાસભ્ય એ જોઈએ નહીં. તો વાઘોડિયા વિસ્તારની અંદર કંઈક ગંદકીનું સામ્રાજ્ય છે એવું કહેવામાં આવે છે અને આ ગંદકી સાફ થવી ખૂબ જરૂરી છે. બીજા એક મતદાર અમારી સાથે જોડાયા છે, શું નામ આપનું? નજીરભાઈ મંસૂરી. નજીરભાઈ, જણાવો તમારા ધારાસભ્ય કેવો હોવો જોઈએ એક મતદાર તરીકે જણાવો, અને બીજું જણાવો કે કયા વિકાસના કામો એવા છે જે વાઘોડિયા વિસ્તારમાં નથી થયા અને તે થવા જોઈએ? વાઘોડિયામાં વિકાસ તો થાય છે પણ ભ્રષ્ટ અધિકારીઓને લીધે વિકાસને પૂરેપૂરો વેગ મળ્યો નથી. એટલે કંઈક ને કંઈક આ ભ્રષ્ટ અધિકારીઓનો મિલી ભગત છે. આમાં વારંવાર રજૂઆતો કરવા જઈએ છીએ પણ અધિકારીઓ સંભાળતા નથી. વિકાસના પૈસા પૂરેપૂરા ફાળવવામાં આવે છે, વિકાસને વેગ આપવામાં પ્રયત્ન પૂરેપૂરો કરવામાં આવે છે પક્ષ તરફથી, ભાજપ તરફથી, મધુભાઈ તરફથી, પણ કંઈક ને કંઈક અધિકારીઓની મિલી ભગતથી આ વાઘોડિયા તાલુકાનો વિકાસ થયો નથી પૂરેપૂરો. એ થવો જોઈએ અને એના માટે હું કહીશ કે 90ના દાયકાની અંદર જ્યારે મધુભાઈનું જ્યારે વાઘોડિયામાં જ્યારે આગમન થયું, અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા, પ્રથમ વાર ચૂંટણી હાર્યા અને ત્યારબાદ એ ફરી પાછા અપક્ષ જીત્યા અને ત્યારબાદ ભાજપમાં જોડાયા, એ દરમિયાન તે વખતે 90ના દાયકામાં પ્રજા પૂરેપૂરી અંધકારમય જીવન જીવતી હતી. મધુભાઈના આવવાથી, એક MSના આવવાથી એક ઉદય થયો સૂર્યનો અને પ્રજા જાગૃત થઈ અને તાલુકા લેવલે, કચેરી લેવલે હોય, પોલીસ સ્ટેશન લેવલે હોય, પ્રજાને જે ધરમચક્કા ખાવા પડતા હતા એ પ્રજાના કામ નતા થતા, એ પ્રજા પોતે હવે પોતે જઈ અને એના કામ થાય છે અને પ્રજા હવે બિલકુલ ભયમુક્ત રહી અને કામ પ્રજાનું થાય છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીને લીધે આ કામ થતું નથી અને એ કામ થવું જોઈએ અને હવે એક જ કામ જરૂર છે પ્રજાને, ફરી પાછું 14નું રતન, MSની જરૂર છે, 14નું રતન ફરી આવવું જ જોઈએ. ચલો, તો મધુ શ્રીવાસ્તવની ફરી એકવાર માંગણી થઈ છે કે ફરી વાર અહીંયા MLA બનવા જોઈએ અને એમનું કેવું, જનતાનું એવું કેવું છે ક્યાંક ને ક્યાંક કે ગ્રાન્ટ જે છે એ પ્રોપર વે પર આવે તો છે પરંતુ અધિકારીઓ ક્યાંક, એમના અધિકારીઓ જે છે એ પૂરી રીતે સારી રીતે એને યુઝ નથી કરી શકતા અને યુટિલાઇઝ નથી કરી શકતા. બીજા એક મતદાર અમારી સાથે જોડાયા છે, શું નામ? મુકેશ મહેતા. મુકેશભાઈ, જણાવો આવનારો ધારાસભ્ય જનતાના હિત માટે કેવો હોવો જોઈએ તમારા મંતવ્ય પ્રમાણે, અને આવનારી સરકાર કેવી બનવી જોઈએ, આ સરકારથી કેટલા ખુશ છો? અમારા માટે છે તે ઉમેદવાર એક શિક્ષિત હોવો જોઈએ,
અને તમામ વર્ગને સાથે રાખીને ચાલવો જોઈએ. પ્રજાના પ્રશ્નો, જે આજે બેરોજગારી છે, આજે દબાણ સમસ્યાઓ છે, આજે શાકભાજી જેવા માર્કેટો નથી, આટલા મોટા ગામની મય સરકારી જગ્યામાં શોપિંગ સેન્ટરો છે, આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોવીસે કલાક બંધ રહેતું હોય એવી હાલતો છે. એટલે આવા પ્રજાના સમય અનુસાર જે માંગ હોય અને એ માંગને સમજી શકે એવો શિક્ષિત જોઈએ, એ સ્થાનિક હોય કે બહારનો હોય. આજે બહારના સનત મહેતા આવ્યા, આજે જીઆઈડીસી છે, ગટર છે, આજે આરોગ્ય કેન્દ્ર છે, આવા બધા અનેક વિકાસના કામો થયા, દેવ નદી જેવા પ્રોજેક્ટો લાયા. પણ આજે એવા બધા જે વિકાસો થયા એને આજે વિકાસ છે તે રૂધાઈ રહ્યો છે. આજે પ્રાથમિક જે જરૂરિયાત શિક્ષણની વાતો કરે છે કે શિક્ષણ મફત આપો છો, પણ આજે જે શિક્ષણ મેળવવા કોલેજ સુધી જાય છે એમના માટે પૂરતી બસોની વ્યવસ્થાઓ નથી. 85ની જે બસો સુવિધા હતી, રોડ રસ્તા નહોતા, તેવા ગામોમાં બસો જતી હતી. આજે દરેક ગામોમાં રોડ છે, છતાં પણ બસો જતી નથી. બે બસો વધે એને વિકાસ કહેવાય. 5 લારી હોય તેની 7 લારી થાય એને વિકાસ કહેવાય. 5 ફેક્ટરીઓ એની 7 ફેક્ટરીઓ થાય તેને વિકાસ કહેવાય. અને એ ફેક્ટરી 2 હોય કે 5 હોય પણ સ્થાનિક યુવાનોને જો રોજગારી આપવામાં આવે તેને વિકાસ કહેવાય. આજે કેટલીક મોટી કંપનીઓ આવતી હતી, 7000 કામદારોને રોજગારી આપે તેવી. આજે અહીંના સ્થાનિક નેતાગીરી નબળી અને અંગત સ્વાદને ધ્યાનમાં લઈ અને આજે કંપની મજૂસરમાં જતી રહી, જે આ વિકાસ રૂધાયો છે, વિકાસ થયો નથી. જરૂર ક્યાંક વિકાસ રૂધાયો છે એવું કહેવામાં આવે છે. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઘોડિયાની વાત કરીએ તો એવું કહેવાય છે કે વાઘોડિયાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેગ્યુલર ખુલતું નથી અને ક્યાંક ને ક્યાંક અહીંયાની જે લોકલ પ્રજા છે, ગરીબ પ્રજા છે, એમને પૂરતો ન્યાય નથી મળી શકતો. એ સારવાર લેવા માટે એમને પ્રાઇવેટ હોસ્પિટલોનો સહારો લેવો પડે છે. એ સ્થાનિકો તરફથી ચર્ચાનો વિષય. બીજા એક મતદાર જોડાય, શું નામ આપ? નારણભાઈ પટેલ, હું વ્યારા ગામનો સરપંચ છું. જી નારણભાઈ, જણાવો કે એક સરપંચ તરીકે, એક આગેવાન તરીકે કે કેવી સરકાર હોવી જોઈએ, અને મતદાર તરીકે એ પણ જણાવો કે સરકારના ફરજો કઈ કઈ ફરજો છે જેનાથી સરકાર ચૂકે છે, કે સરકાર તકેદારી કઈ કઈ બાબતે તકેદારી લેવી જોઈએ. સરકારને એવી જોઈએ, અમે કોઈ સરકારનો વિરોધ નથી કરતો, પણ એટલું ચોક્કસ કહું છું કે સરકાર એવી જોઈએ કે અમને ખેડૂતથી માંડીને વેપારીથી માંડીને વિદ્યાર્થી લગીન જે ભણે છે એના લગી પૂરતો સંતોષ મળવો જોઈએ. આજે આ સરકારની અંદર કોઈ યુવાનોને રોજગારીની તક નથી ઊભી કરી શક્યા. મેં એવું ચોક્કસ એવું નથી કહેતો કે અમને હપુચલ નથી કર્યું, કંઈક જગ્યાએ કર્યું છે, કંઈક જગ્યાએ કશું પણ કર્યું નથી, પણ મેં એટલું ચોક્કસ કહું કે યુવાનોને આજે જે રોજીરોટી મળવા માટે, જે પોતાનું પોતે પગભર ઊભો થાય, ક્યારે ઊભો થશે એ એવું કાંઈ હજુ સુધી દેખાતું નથી. વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝ આટલી મોટી છે છતાં પણ, અને એમાં યુપીના અને બિહારના લોકો રહે છે, ગુજરાતનો કયો ગુજરાતી એક કંપનીની અંદર 25%થી વધારે કોઈ હોય તો મને બતાવે. આજે પણ હું આ કંપનીની અંદર ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એની જોડે હું ફરીને જવા માટે તૈયાર છું. ખરેખર જો બહારના જ માણસોને લાવીને પોસવા છે તો પછી વાઘોડિયા તાલુકાની અંદર જીઆઈડીસી કરવાનો શું મતલબ છે? એ યુવાનોનો પ્રશ્ન રહ્યો. બીજો યુવાન આ યુવાનોનો પ્રશ્ન રહ્યો. બીજી એક વાત કહું, ખેડૂતનો પ્રશ્ન એટલો હરકતો પ્રશ્ન કે આજે નર્મદાની કેનાલ એટલી બધી પાણી ખોટું વેસ્ટ વહી જાય છે કે જે પાણીનો ખરેખર પૂરો ઉપયોગ ખેડૂતને થવો જોઈએ થતો નથી, ગટરોમાં રહીને નદીઓમાં વહી જાય છે, કોઈ કેનાલનું ઠેકાણું નથી. અત્યારે એક ગટરોની અંદરથી એટલું બધું પાણી નીચે વહી જાય છે કે ખેડૂતના ખેતરમાં પૂરતું પાણી નથી પહોંચતું અને જે પહોંચે છે તો પોતાની જમીન પણ ખરાબ થઈ જાય એવું પાણી જાય છે. બીજી વાત પાણીનો પ્રશ્ન છે. પાણીની અંદર પણ નર્મદાની કેનાલની અંદર આવ્યા પછી જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યાર પછી આજ લગી કંઈ નવું એમને કંઈ કર્યું નથી. એ તો સારું હતું કે સરદાર પટેલે એવો વિચાર મૂક્યો, ચીમનભાઈ પટેલ જેવો, સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ જેવા જે હતા, કે એમનાથી આવી મોટી કેનાલનું આટલું મોટું એ કર્યું. આટલા વખત થયા પછી પણ આજે મોદી સરકાર અહીઘડી આવીને ઉદઘાટન કરી ગયા ડભોઈમાં, 2 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને, ખોટા એવા કરોડો રૂપિયાનો ખર્ચો કરીને એના કરતાં કોઈ યુવાનોને રોજગારી આપો તો વહેલી તકે એ થશે. બીજી વાત કે ખેડૂતોને પોષકજન ભાવ નથી મળતો. આજે અમારો કપાસ વેપારી 2400 રૂપિયાના ભાવે લઈ જાય, 4250 રૂપિયાના ભાવે, સરકાર પણ 4270ના ભાવે ખરીદે છે, તો અમારે 20 રૂપિયાના ડિફરન્સ માટે અમારે ડભોઈ કપાસ નાખવા જવાનું? આ પ્રશ્ન ખરેખર સરકારને જોવું જોઈએ. સરકાર એવું કહે છે કે અમે બોનસ તરીકે 500 રૂપિયા આપીશું. અરે ભાઈ, ક્યારે આપીશો તમે?
અમારે ખેડૂત પાસેથી માલ જતો રહે, ખેડૂતને વાણિયાને પૈસા આપવાના છે, કોઈ દવાવાળાને આપવાના છે, કોઈ ખાતરવાળાને આપવાના છે. તમે આજે કપાસ કરી દો, વેપારી તરત પૈસા આપે 42,500 રૂપિયામાં. તમે 4270 ભાવનો એક મહિના પછીનો કે 15 દાડા પછીનો ચેક લખો તો શું આ ખેડૂતનો પ્રશ્ન? તો અમારે 20 રૂપિયા વાંકે તમારી પાસે મહિના પછી 15 દાડા પછી પૈસા લેવાના? આ અમારો પ્રશ્ન છે ખેડૂતનો, એટલે હું કહું છું તમને. જરૂર જરૂર, ખાસ કરીને જણાવીએ તો જે પણ વિધાનસભા વિસ્તારમાં મંતવ્ય ટીમ જતી હોય છે, એક સળગતા બે સવાલો તો જનતા તરફ તમને મળે છે. એક તો સ્થાનિક બેરોજગારી, જે વાઘોડિયા વિધાનસભા પર વિસ્તારની અંદર વાઘોડિયામાં જીઆઈડીસી છે, છતાં પણ સ્થાનિક બેરોજગારીનો સમસ્યા હજુ પણ અકબંધ છે. એમનું કેવું છે કે પરપ્રાંતિઓને વધારે અહીંયા નોકરીઓ મળે છે અને સ્થાનિક જે યુવાનો છે એમને નોકરી નથી મળી રહી. અને બીજી વાત કે ખેડૂત અને ખેડૂતને પણ પોષણક્ષમ ભાવનો આજે પણ સમસ્યા છે અને સિંચાઈની જે વ્યવસ્થા છે એ પણ ક્યાંક અધૂરી છે. બીજા એક મતદાર અમારી સાથે જોડાયા, શું નામ? મારું નામ કુલદીપ વસાવા છે. કુલદીપભાઈ, જણાવો તમારા મંતવ્ય પ્રમાણે કેવી સરકાર આવવી જોઈએ તો ગુજરાતનું સારું થઈ શકે? સરકાર અમારે જોતી જ નહીં ને, પબ્લિક કેન એ જ સાચું છે. લોકશાહી છે, લોકશાહી દેશ છે, ને લોકશાહી એટલે આપણે જનાદેશ જે આપીએ છીએ, આપણે જે નેતાને પસંદ કરીએ છીએ, આપણા જે પ્રતિનિધિને પસંદ કરીએ છીએ એ લોકશાહી છે. પરંતુ એ જ આપણે એક સવાલ છે કે કેવો નેતા આપણો હોવો જોઈએ, કેવા નેતાને ચોઇસ કરશો, શું માઇન્ડમાં ચાલે છે, કેવો નેતા હોવો જોઈએ કે તમે તેને વોટ આપશો? આજકાલના તો ચૂંટણી આવે પ્રમાણે તો બધા નેતા હારા જ કરે છે, પણ વાઘોડિયા ખાતે જે બી કામ કરે છે આપણે બધા જ ખોટા જ ચાલે છે. કારણ કે કોઈ બી વિકાસના કામ થયા એવું લાગતા નહીં વાઘોડિયા તાલુકામાં ભાઈ. હવે કોઈ બી વાઘોડામાં તો તમને લાગતું જ નહીં વિકાસ થાય એવો, કારણ કે હવે બધા મોટા મોટા બી રાજકારણો રમતા શીખી જાય. વાઘોડા તાલુકાના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને અન્ય સભ્ય બધા જ વાઘોડા પબ્લિક સાથે રાજકારણ રમવા ઉતરે છે. વાઘોડિયા મત વિસ્તારની અંદર અમે આવી પહોંચ્યા છે. એક વાઘોડિયાના ફલોડ કરીને એક ગામ છે, ત્યાં આજુબાજુની જે જનતા છે, આજુબાજુના ગામોની જે જનતા છે ત્યાં અહીંયા એકત્ર થઈ છે એમના મંતવ્ય આપવા માટે. તો સૌ પ્રથમ આપણી સાથે જોડાયા છે એક મતદાર, સુરંત આવો. શું નામ છે? મનસુરી ઝાકીરભાઈ સુલતાનભાઈ. જણાવો કે વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, કેવો ધારાસભ્ય તમને જોઈએ છે, કેવી સરકાર આવવી જોઈએ? અમારે ધારાસભ્ય એવો જોઈએ કે વિકાસનો કોમ થવો જોઈએ. અમારે એક જ છે, 22 વર્ષથી મધુસિંહ વાસ્તવને વોટ આલતા આવ્યા છે, પણ અમારે નદીનો એવો પ્રશ્ન છે કે ડેમ એવો બાંધી દીધો છે કે અત્યારે અમારે કોઈ બૈરો છોકરોથી લાગીને કોઈ જાય એવું નથી. મગરો આવી ગયા છે, પાણીમાં જાય છે તો ચેર ઉભરી આવે છે. તો અમારે એક જ છે, આ વખત ભાજપ જવાની કોંગ્રેસ જ આવવાની છે બસ અમારે. અને બીજું આ ગટર લાઈન બનાવી ખરી, આ ઢોકનું અગર ખુલ્લે આમ ગંધાયા કરે છે, ઢોકનું એમનાથી ભાજપ વાળોથી નહીં બનાવી શકાતું. હા, એટલી ગંદકી છે. હા, એટલે મારે એક જ કહેવું કે કોઈ બી ઉમેદવાર આવે અમે બહિષ્કાર કરીશું, કે સારો ઉમેદવાર જુએ અને અમારો કોમ થવો જોઈએ એને જ વોટ મળશે. ઓકે, તો ક્યાંક ગામડા લેવલની જે સમસ્યાઓ છે તે ઘણી વિકટ જણાય છે અહીંયા. તો શું નામ છે? જી બેન રહેમાનભાઈ. જી બોલો, કેવો ધારાસભ્ય જોઈએ તમને, કેવો નેતા હોવો જોઈએ, કઈ કઈ વ્યવસ્થા હોવી જોઈએ ગામમાં? અમારું કામ કરે એવું, અમે આ મધુભાઈ ને વોટ આલતા આવ્યા હતા લગે, પણ અમારા જાદરું નહીં થયું કઈ ને. આ રોડે લોટે જતા હતા, ગાડી વાર હોય મને આ ગોલી ના જો ઉભું કરવા ના રહ્યો. અમે કવરટ કરે છે એનો અમે ભમ્યો નહીં, તો અમારા જાદરું નથી. જાદરા દીખે આ ગાડી તો ઉતાર ઘરના પૈસા નાખીને મારો હદ કર્યું દવાખાનું. તો શૌચાલયની વ્યવસ્થા, ગુજરાત સરકાર કહે છે કે શૌચાલયો બની ગયા છે ગામે ગામ, પણ એક ગામ એવું પણ છે વાઘોડિયા મતવિસ્તારમાં જ્યાં હજુ સુધી શૌચાલયોનું પણ સંપૂર્ણપણે બાંધકામ જે થવું જોઈએ તે નથી થયું. વધુ એક મતદાર અમારી સાથે જોડાયા છે, શું નામ? મનસુરી સમીરભાઈ હુસેનભાઈ. જણાવો કેવો ધારાસભ્ય તમારો હોવો જોઈએ, તમે યંગ છો, વોટ આપવા જવાના છો પ્રથમવાર, તો કઈ રીતે શું વિચાર કરીને જવાનો છો, શું વિચાર છે મગજ? અમારે તો એટલું જ જાણવું એ કરવું છે કે જે આ માણસ અમને ડેમ તોડી આપશે, આજે તોડી આપે, એ માણસ આવીને અમારે રૂબરૂ તોડી આપે, એને જ અમે તો સેલ્ફી પાડીને પણ ફોટો પાડીને એને વોટ આપીશું. અને કોંગ્રેસ પણ નથી કશું કરવાની અને નથી પણ ભાજપ પણ કશું કરવાની, અમારે તો હવે નવી જ પાર્ટી લાવી છે. ચાલો, કયું ડેમ છે આ? કયું ડેમ છે, કયા ડેમની તમે વાત કરો છો, શું ડેમ છે? ચેક ડેમ છે. ઘણા માણસો બીમાર પડે છે, એ પાણી પીવા લાયક થતું નથી હવે અમને.
જી, તો ચેકડેમ વાઘોડિયા મત વિસ્તારની અંદર એક ફલોડ ગામ છે જ્યાં એક ચેકડેમ છે. ચેકડેમના હોવાથી જે પાણી જે સંગ્રહ થાય છે, પાણી અતિશય પ્રદૂષિત પાણી છે અને ત્યાંના આ પાણીના લીધે ગંભીર સમસ્યાઓ અહીંયા સર્જાઈ રહી છે. વધુ એક મતદાર અમારી સાથે જોડાયા છે. શું નામ હશે? કાતીબેન. કાતીબેન, કઈ સમસ્યા છે તમારા ગામમાં? શું ઈચ્છો છો? કઈ સુવિધા જોઈએ? જે કામ કરે છે અમારે તેને આપવાનું. ડેમ તોડવાનો, અમે સમગ્રી કરવાની. પ્રદૂષિત પાણી છે, એ પાણી ના નાહવાથી શરીરના ચામડીના જે રોગો છે એ કઈક ગંભીર વિકટ એમની સમસ્યા ઉભી કરી રહ્યા છે. એક વધુ મતદાર અમારી સાથે જોડાયા. શું નામ? મનસુરી અશરફભાઈ અબ્દુલભાઈ. જણાવો કે શું સમસ્યા છે તમારા ગામની અને કેવો નેતા જોઈએ છે? કઈ કઈ ફેસિલિટી જે તમારા ગામમાં નથી ને તમને જોઈએ છે? મત આપવા જશો તો શું વિચાર રહેશે માઇન્ડમાં? મત આપવા જશો તો અમારો એવો જ વિચાર રહેશે કે જે ચેક છે અમારા ગામની દેવ નદીનો જે ચેક ડેમ બનાવેલ છે, હવે ત્યાં જવાતું નથી. મગર આવી ગયા છે અને જે ચામડીમાં જે કોઈ વ્યક્તિ ઉતરે છે એને ચામડીના રોગો થાય છે. બીજું કે સામે નદીની પેલી બાજુ જે ખેતર છે તે ખેડૂતોથી પણ ખેતરના અંદર જવાતું નથી. એટલે એવો જ અમારે એ ઉમેદવાર જોઈએ કે જે કોઈ અમાને જે આ ગંદકી છે, જે વિકાસના કામ કરે, એ જે દૂર કરે તેને જ અમે વોટ આપી અપાવી વિજય બનાવશું. બસ આ જ કહેવું છે. ચોક્કસ. મધુ શ્રીવાસ્તવ તમારા અહીંયાના ધારાસભ્ય છે, એમના કામો વિશે જણાવો. એમના કેવા કામો છે અત્યાર સુધીના, શું છે? એમના અત્યાર સુધીના કામ એવા જ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે આવી અને ઉલ્લુ બનાવીને વોટ લઈ જાય છે. બીજું કશું છે નથી, ખાલી માણસોને એવું કહે છે કે તમે હું આવીશ ત્યારે હું તમારા આજે કંઈ જે કંઈ પ્રશ્ન છે એ તમારા પૂરા કરી દઈશ, ખાલી મને જીતાડી દો. બસ આજ એમના પ્રશ્ન. તો લોકપ્રિય નેતા ક્યાંક ને ક્યાંક છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે જે એમનાથી થોડા નારાજ છે. બીજા માસી અમારી સાથે જોડાયા. શું નામ છે? કમરાબેન જીવન. કમળાબેન, શું સમસ્યા છે તમારા આસપાસ? તમને કઈ કઈ કયું કઈ કઈ સમાધાનની જરૂર છે તમને? શાની જરૂર છે તમને? તમારા જરૂર એ છે કે અમને ડેમ તોડી આલો તો અમને જવાનું તકલીફ પડે છે અને ભાજપ સરકાર આવતી તો પેન્શન મળતી હતી અને હવે જાની નહીં મળતી. પેન્શન સાહેબ બંધ થઈ જાય તો છોકરાય નહીં કે ધણી નહીં, એકલી જ છે. હોના ના કોઈ ના મળે, સોના પર જીવવાનું મારે. વિધવા પેન્શન, વિધવા પેન્શન જે મળતું હતું એ ક્યાંક ને ક્યાંક બંધ થઈ ગયું છે અને એની જરૂરિયાત છે. અહીંયાના લોકલ વિસ્તારના જે ગામડિયાના અતરિયા ગામોની અંદર જે મહિલાઓ છે એમને એમનું કેવું છે કે વિધવા પેન્શન યોજના જે છે એ ચાલતું છે, પરંતુ એમને કોઈક ને કોઈ કારણસર પેન્શન બંધ થઈ ગયું છે. શૌચાલયની પણ જે સમસ્યા છે અહીંયા છે. બીજા એક ભાઈ અમારી સાથે જોડાયા છે. શું નામ? સંજય વસાવા. સંજયભાઈ, જણાવો કે કેવી સમસ્યા તમારા ગામમાં છે, કેવો ધારાસભ્ય હોવો જોઈએ તમારો, કેટલી કેટલી વ્યવસ્થા તમને વ્યવસ્થાની ગામમાં તમને જરૂર પડે છે? અમને એમ ઉલ્લુ બનાવે છે 12 મહિનાથી મારા સંડાસ બાથરૂમનું, કે એમ ડબક બનાવી દો, એમ કરી દો. 12 મહિનાથી ઉલ્લુ બનાવે છે, એમ બધું એમ મહેનત કરાવે છે, ખાડો ખોદાવે છે, ઢોકણો ભરાવે છે, પછી આખું સંડાસ બાથરૂમે મારા ખર્ચે ઊભું કરી દીધું છે અને હજુ ગમે સરકારથી કોઈ સહાય નહીં મળી. મને સરપંચોને એમ કહે છે કે આઈને એમ કરો તેમ કરો, હજુ પૈસા પણ મળ્યા નહીં. તમારા ધારાસભ્યને તમે જાણ કરી કે મને આ સમસ્યા છે એનું નિરાકરણ લાવો? એવું નહીં, ગામના સરપંચો એવું કહે છે કે તમે ઢોકણું એમ કરો એમ તમારી આવાસ એ સંડાસ બાથરૂમ આવ્યું છે, પણ તે હજુ કોઈ 12 મહિનાથી કોઈ પૈસો મળી નહીં શક્યો. ચાલો ઠીક છે. તો અહીંયા શૌચાલય એક સમસ્યા જે છે એ વિધવા પેન્શન યોજના અને બીજા એક મદાર અમારી સાથે જોડાયા છે ગામના. શું સમસ્યા છે ગામની અંદર, શું ફેસિલિટી જોઈએ છે તમને, કેવો નેતા હોવો જોઈએ? નેતાનું તો કોઈ કહેવું નથી, પણ ગામમાં અમારા સરપંચ સારા બને છે બધા જ. એક અહીંયા આગળ નેતાઓ વધારે છે, સરપંચ કરતો નેતાઓ વધારે છે. આવાસો આવે છે કે આ બાઇક વાળો છે એને ના મળવી જોઈએ. પેલો આવો માલદાર છે, હવે મેં અવળેની હાલતમાં અમે યાદી બનાવેલી, સરપંચ રાટોડ્યો છે, બધારો સારો માણસ છે. બીજા નેતાઓએ આ એને આવાસ ના મળવી જોઈએ, પેલાને આવાસ ના મળવી જોઈએ, અને જાજરૂ ના મળવું જોઈએ. તો મારી એક જ એ છે તાલુકા પંચાયતના અધિકારીઓને કે ફલોડ ગામમાં તમે તપાસ કરો કોને વસ્તુ હાલવા જેવી છે, કોને નથી હાલવા જેવી, અને આવી તપાસ કરીને પબ્લિકને તમે વસ્તુ આપો. માલદારોને આવાસો મળે છે,
ગરીબોને કશું મળતું નથી. હવે એક પરમાર સમાજમાં એક ફર્યું છે, અમારે એ ફર્યાનું નામ નથી ખબર, એ ગામમાં મેં જોઉં છું આ ફર્યામાં 20 વર્ષથી કોઈ લાભ જ નથી મળેલો એમને. અને એના બધા નેતાઓ એવું કહે છે કે આવું કરે એમ કરે, નેતાઓ જ બધા અગર અમારે સરપંચને કશું કામ જ નથી કરવા દેતા. તો રાજનીતિક માહોલ એવો છે કે સરપંચને પણ કામ કરવામાં રોડા ઊભા થઈ રહ્યા છે. તો વધુ એક મતદાર આપણી સાથે જોડાયા છે, શું નામ આપનું? નિલેશભાઈ પુરાણી. નિલેશભાઈ, જણાવો એક મતદાર તરીકે કે સરકાર કેવી હોવી જોઈએ, ધારાસભ્યો કેવો હોવો જોઈએ, કેવો પ્રતિનિધિ જનતાનો હોવો જોઈએ? સરકાર અને પ્રતિનિધિ એવો હોવો જોઈએ કે સામાન્ય માણસના સામાન્યમાં સામાન્ય પ્રશ્નોને સ્પર્શતો, જેમ કે વાઘોડિયા ગામની નજીકમાં જ ગેસની પાઇપલાઈન પસાર થાય છે, બહુ જ મોટું એનું અહીં જીએલપીએલ યુનિટ આવેલું છે, તેમ છતાં ગેસ નથી મળતો. તેમજ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેને લઈને સામાન્ય માણસને તકલીફો પડી રહી છે. તો આવા લોકોના નજીકના પાયાના પ્રશ્નો વાંચવા આપ્યો, તેઓ અમને એકદમ જાગૃત પ્રતિનિધિ મળે, શિક્ષિત મળે એવી છે. જી, તો એક શિક્ષિત અને પ્રદેશને આગળ વધારી શકે એવા નેતાની એમની જરૂર છે. બીજા એક મતદાર અમારી સાથે જોડાયા છે, શું નામ છે? મનસુરી ઉમરભાઈ. ઉમરભાઈ, જણાવો કેવી સરકાર જોઈએ છે તમને? અત્યારે આટલો ટાઈમ થવા સત્તા હોય તે પણ અમારે શાક માર્કેટ નથી, અમે રસ્તામાં ઉભા રહીએ છીએ. રસ્તાને હટાવવા માટે અમુક પોલીસવાળા પણ નહાડે છે, નાહી જઈએ છીએ, પાછા આવીને ઊભા રહીએ છીએ. પણ એક શાક માર્કેટ અમને હરખી રીતે હાલે એવી સરકાર જોવે અમારે. તો આ હતા વાઘોડિયા મતવિસ્તારના મતદારોના મંતવ્યો. જનતાને ક્યાંક સ્થાનિક બેરોજગારીની સમસ્યા છે, તો ક્યાંક પાણીની સમસ્યા છે, તો ક્યાંક ખેડૂત પણ થોડો નારાજ છે. પરંતુ હવે જે પણ સરકાર આવે એ એમના પર ઊણી ઉતરે, એ સરકાર જે પણ પક્ષે સરકાર હોય એમને જોવાનું રહ્યું. તો ફરી મળીશું બીજા કોઈ વિધાનસભા વિસ્તારની સાથે જનતાના મંતવ્યો જાણવા માટે. ત્યાં સુધી સબ્બા ખેર, નમસ્કાર.